એટલે હું તમને આ એક સવાલના ના એક આઈએમપી ટોપિક નો લેક્ચર લઈને આવ્યો છું પણ તમને આપવાનો છું વધારે પણ એ કયા વધારે છે એના માટે જાણવા માટે સમજવા માટે તમારે છેક સુધી લેક્ચરને જોવો પડશે ક્લિયર છે તો સૌથી પહેલા એ ટોપિક ની વાત તમને સમય લગાડ્યા વગર કરી દો બોર્ડ ની પરીક્ષામાં વારંવાર આ સવાલ આ મુદ્દો જે તમને ભણવામાં આવે છે ત્રણ માર્ક્સ માં બહુ બધી વાર પૂછાઈ ગયો છે આ ટોપિક નું મહત્વ એટલું મે બી આ ત્રણ માર્ક્સ માં ન પૂછાય તો આમાંથી બે માર્ક્સ નું એક માર્ક્સ નું એમસીક્યુ એ પણ પૂછાઈ શકે એવું છે

પ્રજાને ખેતી ક્ષેત્ર શું આપે છે અનાજ શાકભાજી ફળ ફળાદી અને ઉદ્યોગો માટે કાચો માલ આપે છે એટલે આપણા બે ક્ષેત્રો ખેતી ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર સોરી ઉદ્યોગ ક્ષેત્ર ને અને લોકોને લોકોને ખાવા પીવાનું ખાવાની સામગ્રી આપે છે ઉદ્યોગોને કાચો માલ આપે છે ઓકે એટલે આ વસ્તુ ખાસ અગત્યની છે આ કામની નથી આ બી નથી પણ આ સમજવાની આગળના નામ મુદ્દામાં આવશે ઓકે હવે ભારત માટે એવું કહેવાય છે કે ભારત દેશમાં ખેતી ક્ષેત્ર પુરાતન કાળથી એટલે બહુ પ્રાચીન સમયથી મહત્વનું રહ્યું છે અને એટલા માટે ભારત દેશને ખેતી પ્રધાન દેશ કહેવાય છે એક માર્ક અંદર સવાલ પૂછાય કે શા માટે ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય છે કારણ કે ભારતમાં ભારતીય અર્થતંત્ર ઉત્પાદન રોજગારી નિકાસ કમાણી એના માટે કોના ઉપર આધાર રાખે છે ખેતી ઉપર આજની તારીખે પણ અને એટલા માટે ખેતી પ્રધાન દેશ કહેવાય છે ભાઈ દેવા આજના લેક્ચરનો હેતુ શું છે શું લેવા લાવ્યો છું તમારા માટે કારણ કે એક સવાલ સરસ મજાનો છે એક વિધાન સમજાવો કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે એનો જવાબ અહીંયા હું તમને ખાસ સમજાવવાનો છું જો આવી રીતે આ સવાલ પૂછાય છે કૃષિ ક્ષેત્ર છે કે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે આ માર્ક્સ આ સવાલ કેટલા માર્ક્સમાં હોય છે ત્રણ માર્ક્સમાં હોય છે ઓકે તો કઈ રીતે યાદ રાખવાનો હું તમને યાદ રાખવાની ટ્રીક શીખવાડું અને એ પણ શીખવાડું કે ભાઈ તમારે કઈ રીતે આ જવાબ લખવાનો થશે ઓકે હવે અહીંયા આપણને વાત કરી છે સમજાવું છે હું બાકી

તો કોને કોને નુકસાન થાય જાહેર જનતા છે એમને આ ખોરાક ન મળે ને અનાજ નો મળે જો શેની અછત ઊભી થાય અનાજ શાકભાજી ઓકે ફળ ફળાડી ફફળાદી આ બધી વસ્તુઓ છે આ બધી વસ્તુની શું ઉભી થાય અછત ઊભી થાય અને અછત સર્જાય તો પરિણામ હોય નહીં તો પરિણામ શું આવે કોમેન્ટ કરજો ચલો ચાલો દેશમાં અર્થતંત્રમાં વસ્તુનો પુરવઠો ઘટી જાય ઓછો હોય અછત થઈ જાય સામે પક્ષે લોકોની માંગ ઊંચી છે કોમેન્ટ સેક્શનમાં જણાવજો હું કોમેન્ટ જોઉં છું ઓકે શું હોય વધારે શું હોય કિંમતમાં શું થાય વધારો તો વસ્તુની અછત થાય તો પરિણામ એ આવે કે વસ્તુના ભાવમાં વધારો થાય એટલે આ બધી વસ્તુ ઉગી નહીં લોકો તો માગે ને કારણ કે ખોરાક તો રોજ ખાવો પડશે એટલે અછત ઊભી થાય અને અછતના કારણે છે આ બધી જ વસ્તુઓના ભાવમાં શું થાય વધારો પાછો બહુ મોટો પ્રોબ્લેમ છે વસ્તુના ભાવ વધે આ વસ્તુના ભાવ વધે એટલે પરિણામ શું આવે લોકોની ખરીદ શક્તિ ઘટે પછી વસ્તુઓ લઈ શકે લોકો અને ખરીદ શક્તિ ઘટે એનો સીધો પરિણામ શું આવે લોકોનું જીવન ધોરણ ઘટી જાય લોકો પોતાની જરૂરિયાતો નો સંતોષી શકે એન્ડ આવે બરાબર કે લોકો છે એનું જીવન ધોરણ ઘટે પહેલો પ્રોબ્લેમ આવે જીવન ધોરણ ઘટી જાય લાલ થઈ ગયો જો સમજી લો પેલો પ્રોબ્લેમ આ બીજો ભાઈ ખેતી ક્ષેત્ર તો નિષ્ફળ ગયું એના કારણે લોકોને તો તકલીફ પડી પડી બીજું ઉદ્યોગોને શું પ્રોબ્લેમ આવે ભાઈ

પણ ઉદ્યોગો જે વસ્તુનો વેચાણ કરે છે એ વેચાણ એ બંધ થઈ જાય કેમ બંધ થઈ જાય કારણ કે આપણા દેશની અડસઠ ટકા વસ્તી કેટલા ટકા અડસઠ ટકા વસ્તી ગામડામાં રહે છે ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે હવે આ જે વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે આમની આવકનો બહુ મોટો આધાર શેના ઉપર રહેલો છે ખેતી ક્ષેત્ર ઉપર શેના ઉપર રહેલો છે ખેતી ક્ષેત્ર ઉપર હવે આ ખેતી ક્ષેત્ર તો નિષ્ફળ ગયું છે

પરિણામ શું સર્જાય પરિણામ મિત્રો એ સર્જાય બરાબર કે આપણું જે ઉદ્યોગ ક્ષેત્ર છે ઓકે ઓકે રેડ પેન છે માફ કરજો ઉદ્યોગ ક્ષેત્ર એ શું જાય જાય નિષ્ફળ તો લોકોની ખરીદ શક્તિ લોકોને એક પ્રોબ્લેમ આવ્યો ઉદ્યોગ ક્ષેત્ર આખે આખું નિષ્ફળ ગયું હવે ખેતી ક્ષેત્ર હતું જ નિષ્ફળ ખેતીના કારણે ઉદ્યોગ ક્ષેત્ર નિષ્ફળ ગયું બે બે ક્ષેત્રો નિષ્ફળ ગયા તો આ બંને ઉપર આધારિત એવું નંબર ત્રણ ત્રીજું ક્ષેત્ર અને કયું ક્ષેત્ર છે એ સેવા ક્ષેત્ર તો મિત્રો આ બે નિષ્ફળ ગયા તો એ બંનેના કારણે સેવા ક્ષેત્ર છે એ સેવા ક્ષેત્ર પણ નિષ્ફળ જાય આ બે ગયા એટલે હવે ત્રણેય ક્ષેત્ર નિષ્ફળ ગયા તો દેશનું અર્થતંત્ર નિષ્ફળ ગયો ખતમ સ્ટોરી હે ને હવે મેં આ રીતે તમને સમજાવ્યું છે પણ તમારે આ રીતે પરીક્ષામાં નથી લખવાનું આના પોઈન્ટ પાડી પાડીને મુદ્દા એક એક લીટી બનાવીને લખો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો દેશની જનતા ઉપર ખરાબ અસર થાય અનાજ શાકભાજી વસ્તુની અછત ઊભી થતા એના ભાવમાં વધારો થાય પરિણામે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય જેથી એમનું જીવન ધોરણ ઘટતા ગરીબીમાં વધારો થાય થઈ ગયું એટલું પછી આનું લખો કે ઉદ્યોગ ક્ષેત્ર છે એમાં કાચો માલ કપાસ કે શેરડી કે તેલીબિયા એવું ન બને તો ઉદ્યોગોને કાચો માલ ન મળે એના કારણે ઉદ્યોગ ઉત્પાદન ન કરી શકે બીજું કે ગ્રામ્ય વિસ્તારની અડસઠ ટકા વસ્તી જે ખેતી ક્ષેત્ર પર પોતાની આવક નો આધાર રાખે છે એ નિષ્ફળ જતા એમની આવકમાં ઘટાડો થાય આવકમાં ઘટાડો થતા માંગમાં ઘટાડો થાય માંગમાં ઘટાડો થતા ઉદ્યોગો જે વસ્તુ બનાવે છે એના વેચાણમાં ઘટાડો થાય ઉત્પાદન ઘટી ગયું આ આર્યું અને વેચાણ ઘટી ગયું તો આ બંનેના ઘટાડાના કારણે ઉદ્યોગ ક્ષેત્ર નિષ્ફળ જાય ખેતી અને ઉદ્યોગ ક્ષેત્ર નિષ્ફળ જતા એના ઉપર આધારિત સેવા ક્ષેત્ર પણ નિષ્ફળ જાય પરિણામે આખું અર્થતંત્ર નિષ્ફળ જાય જેથી કહી શકાય કે છેલ્લે જોડી દેવાનું જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે ઓકે તો આવી રીતે મેં ખાસા મૂકી દીધું છે આ આપણે યુથ એજ્યુકેશન પેપર જનરેશનની એપ્લિકેશન છે એને લર્નિંગ સેક્શનમાં આવી જશે એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો પણ આવી રીતે શોર્ટકટ યાદ રાખી શકાય બાય બાકી પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણ આપ્યું છે એ અહીંયા મેં ઓલરેડી લખી નાખ્યું છે તમારા માટે એ આ પણ પોઈન્ટ પાડીને લખ્યું છે

ચતરાણ માર્ક્સ માં 5 માર્ક્સ માં 2 માર્ક્સ માં 1 માર્ક્સ માં સૌથી વધારે કામ ના હોઈ શકે છે જેને ઈઝી લાગે છે આઠમું ચેપ્ટર આ તો અઘરૂ લાગે જેને અઘરૂ લાગતો હોય એના માટે તો પહેલા કામ નું છે કારણ કે એને ખબર પડે કે અચ્છા ભલે અઘરૂ રહ્યું તો આખો નીત કરું બસ આટલું આટલું કરી લો તો મેક્સિમમ આપણે ફાયદો ખેંચી શકે બોર્ડના પેપરમાં માર્ક્સ માટે ઓકે ચાલો સૌથી પહેલા શું કરવા જેવું છે હા પહેલું છે જે 5 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે અને એમાં આપણે પાકું કરવાનું છે ટેકનોલોજીકલ સુધારાઓ સુધારા છે ને સુધારાઓ કેટલા છે કુલ કોઈ પણ પાંચ આપણે કરવાના છે પાકા અને સાવ ઈઝી બીજી છે એકદમ સુધરેલા બિયારણો રાસાયણિક ખાતરને જંતુનાશક દવાને છે ને એવા એવા તમને છ આપેલા છે ભૂમિ પરીક્ષણ ને ઓકે ચાર પાંચ તો અત્યારે એમને બોલી ગયો તો આ જે છ સુધારા છે એમાંથી કોઈ પણ પાંચ તમારે પાકા કરવાના છ માંથી કોઈ પણ પાંચ પાકા કરો મોસ્ટ ઓફ પાંચ માં પૂછાય તો કોઈ પણ યાદ આ પાંચ મુદ્દા યાદ રાખી લેશો તો પણ એકદમ બીજી થઈ જશે તો ટેકનોલોજીકલ સુધારા કરી દો પછી મોસ્ટ ટાઈમ બી બે માં વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે એમસીક્યુ માં પણ હોય છે કયો હરિયાળી ક્રાંતિ અચ્છા એક તમને મારે કેવું છે કે આજે હરિયાળી ક્રાંતિ છે ને એ કયા વર્ષમાં થઈ એના વિશે બધા મૂંઝવણ છે પાઠ્યપુસ્તકમાં એવું લખ્યું છે ઓગણીસો ભારત સરકારે છે છે આ આધુનિક કાર્યક્રમ સાત જિલ્લાઓમાં શરૂ કર્યો પ્રોજેક્ટ તરીકે પછી સમય જતા એને આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો ઓગણીસો છાસઠ માં આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો તો સાહેબ વર્ષ તો બે આપ્યા છે તો અમારે હરિયાળી ક્રાંતિની ફાઈનલ ડેટ ગણવાની કઈ તો યાદ રાખો મિત્રો હરિયાળી ક્રાંતિની ફાઈનલ ડેટ છે ઓગણીસો છાસઠ

અને બીજો છે બરાબર ને હાઈ પ્રોગ્રામ ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ બીજા બે નામ ચોપડીમાં તો ચોખા કીધા છે બરાબર કે આધુનિક ખાતર પાણી ટેકનોલોજીનો નો કાર્યક્રમ છે ને એમ કરીને બીજા બે આપ્યા તમે લખ્યું છે કે અન્ય નામ એમ તો બે અમે આપ્યા છે બે પાંચ પાંચ પાઠ્ય પુસ્તકમાં બેઠા લખેલા છે ડાબી પેજ ઉપર પાકની ફેરબદલી શરૂ થાય નહીં એક્ઝેટ ઉપર ઓકે તો એ ટોટલ ચાર નામ થઈ ગયા બે માર્ક્સ માટે ક્રાંતિ તો છે એની સાથે તમારે હું હમણાં બોલ્યો માટે આ કરી નાખવાનો છે અચ્છા પાકની ફેરબદલી વાળા ટોપિકમાં હું તમને ખાસ હાઇલાઇટ કરીને કહી દઉં કે આ તો ન જ પાકની ફેરબદલી જે ટોપિક છે એ વાંચજો

અનાજેતર એમાં કોનો કોનો સમાવેશ થાય છે ઘઉં જુવાર બાજરી બાજરો મકાઈ જે બોલો એનો સમાવેશ થાય કઠોળ છે ચેણા મઠ ઓકે અડદ તો આ બધાનો સમાવેશ કઠોળમાં થાય છે હું ઉદાહરણ લગતો નથી પણ આ એક વસ્તુ ધ્યાનમાં રાખીને લ્યો ને લખી નાખું છું કઉસમાં ઘઉં

કેવા કહેવાય અનાજ જે તરપાક કહેવાય આ બે માર્ક્સમાં ઘણી બધી વાર હોય છે પાકના સ્વરૂપ સમજાવો જણાવો એને તો આ વિગતો છે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે પાંચ માર્ક્સ માટે ખાસ એટલી બધી અગત્યતા નથી પણ છતાંય હું એટલું એટલા માટે કહું છું કે ટેકનોલોજીકલ સુધારા ઇન કેસ કદાચ પૂછાઈ જાય તો આ 5 માર્ક્સમાં પૂછવાની સૌથી વધારે શક્યતા છે સિવાય 3 માર્ક્સ માટે આ પાકની ફેરબદલી એક અથવા બે માર્ક્સ માટે આ હરિયાળી ક્રાંતિ ખાસ તમારે કરવાની થશે પાકનું સ્વરૂપ આ જે છે ઘણી વાર પૂછાય છે તો આ જે તમારે પાકા કરવા જોઈએ ધ્યાનમાં રાખો ખાસ કરીને તમને ફટાફટ કહી દઉં એમસીક્યુ એસ કયા કયા પૂછાઈ શકે ફટાફટ કહી દઉં છું ચાલો ઓગણીસો ની વાત કરી દઉં ઓગણીસો ની અંદર કઈ સપાણી નાબાર્ડ કઈ સંસ્થા કૃષિ ક્ષેત્રનો મુખ્ય અંગ કહેવાય કૃષિ ક્ષેત્રમાં મુખ્ય કરતા આ ના સંસ્થા કામ કરે છે નાબાર્ડ નો સ્પેલિંગ છે નેશનલ ફોર ઓકે તો આ નેશનલ બેંક છે ભારત સરકાર માટેની અને નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આ સંસ્થાનું આખું નમું નામ છે તો નાબાર્ડ નામની સંસ્થા ઓગણીસો માં શરૂ થઈ અંતર્ગત

અને આ આરઆરબીસ એટલે શું તો કે શું કહેવાય પ્રાદેશિક ગ્રામીણ બેંકો ઓકે રીજિયનલ રીજિયનલ રૂરલ બેંક્સ પ્રાદેશિક ગ્રામીણ બેંકો રીજિયનલ રૂરલ રૂરલ બેંક્સ ઓકે તો એલડીબીસ અને આરઆરબીસ આ 1975 માં શરૂ થઈ બીજો આંકડાઓ એવા છે ભારત જંતુનાશક દવા કેટલી છાંટે છે ભાઈ અડધો કિલો આ જંતુનાશક દવા છાંટે છે જીરો પોઈન્ટ પાંચ કિલોગ્રામ અને આ માપ કેટલી ક્યાં કયા કેટલા વિસ્તારમાં તો આ એક હેક્ટર દીઠ આપણને માપ આપ્યું છે એ ભારત દેશના ખેડૂતો હેક્ટર દીઠ જીરો પોઈન્ટ પાંચ કિલો આ છે દવા છે છાંટે છે ઓકે તો આવા આ આંકડાઓ છે એટલે બધા આ ચેપ્ટરમાં આઠમા ચેપ્ટરમાં આંકડાઓ આવ્યા નથી પણ આ વસ્તુનું ધ્યાન રાખવું એક આંકડો ઓલરેડી તમને કહી દઉં અહીંયા વળી પાછું રિપીટ કરી દઉં છું એ ઓગણીસો છાસઠમાં ભારતમાં શું થયું

એજ મુદ્દા લખવાના કે રોજગારી રાષ્ટ્રીય આયોગની નિકાસ કમાણીને છે ને ઉદ્યોગોના વિકાસમાં ફાળો ને બધા મુદ્દા ઓકે લોકોના જીવન ધોરણમાં સુધારો ને બધા મુદ્દા એ તમારે એમાં ખાસ ઈમેન્શન મેન્શન કરવાના વર્તમાન સ્થિતિ પૂછે તો પણ એ ખાસ લખવાના છે ઓકે એટલે મહત્વના મુદ્દાઓ જે આપ્યા છે એ મહત્વના મુદ્દાઓમાં અમુક અમુક આંકડાઓ એવા છે જે તમારે યાદ રાખવા જે જેવા છે ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ 1 મિનિટ હા કૃષિ ક્ષેત્ર જે છે હા યસ ઓકે તો એમાં રોજગારી જે છે કેટલો ટકા થઈ ગયો હતો ઓગણપચાસ ટકા ભાઈ દવે આ ફાળો છે આઝાદી વખતે બોતેર ટકા હતો એટલે આપણે વર્તમાન સમયમાં દેશની અડધો અડધ વસ્તી ખેતી ક્ષેત્રમાં રોકાયેલી છે ઓકે પછી અનાજ પ્રાપ્તિની એક બહુ સરસ મજાનો આંકડો હશે અનાજ પ્રાપ્તિ અનાજ પ્રાપ્તિ એટલે અનાજની માથાદીઠ ઉપલબ્ધતા 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 તો અનાજની છે ઓગણીસો એકાવન માં આઈ થિંક ત્રણસો ને પંચાણું ગ્રામ પણ હવે વધીને થઈ ગઈ છે પાંચસો ને અગિયાર ગ્રામ ઓકે આ બધા એવા એવા આંકડાઓ છે અગેન કે જે મોસ્ટ ટાઈમ બી છે પરીક્ષામાં તમારે ખાસ ધ્યાનમાં લેવા જેવા છે જયારે આઠમું ચેપ્ટર હાથમાં લ્યો છો

ઓકે ટેકનોલોજીકલ સુધારા કોઈ પણ પાંચ મુદ્દા યાદ રાખવાના કીધા પાકની ફેરબદલી ત્રણ માર્કસ માટે છે કીધું એની આ ટોપિક છે પાકનું સ્વરૂપ એ તમારા નાનો એવો ચાર્ટ સરસ મજાનો યાદ રાખવાનો છે અને ત્યાર પછી આ બધા આંકડાઓ છે જે મેં તમને યાદ કરવાની કીધા નાબાર્ડ એલડીબી આર આરબી આનો ફૂલ ફોર્મ લખી નાખ્યા છું ઓલરેડી ફૂલ ફોર્મ વિશે કોઈને ક્વેરી હોય તો ફટાફટ કહી દો કે ફૂલ ફોર્મ છે એલડીબી આ હકીકતમાં લખવું જોઈએ લેન્ડ ડેવલપમેન્ટ બેંક તો તમને લેન્ડ ડેવલપમેન્ટ બેંક સ્પેલિંગ નથી આવડતો કાંઈ નહીં ગુજરાતીમાં લખી નાખો જમીન વિકાસ બેંક ચાલશે પણ આ ધ્યાનમાં રાખવું જોઈએ ઓકે હાલો અને આ બંને આંકડા છે રોજગારીમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલા ટકા તો ઓગણપચાસ ટકા અને અનાજની માથા ઉપલબ્ધતા કેટલા ગ્રામ હતી પાંચસો ને અગિયાર ગ્રામ હતી આટલી વિગતો ખાસ ધ્યાનમાં લેજો તો પરીક્ષામાં આઠમા ચેપ્ટર માંથી મેક્સિમમ માર્ક્સ મેળવી શકો ઓકે તો બોર્ડ ની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક પરીક્ષા પહેલાની તૈયારી માટે બેસ્ટ ઓફ લક મળી આપણે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ના સરસ મજાની ચેનલના નવા વિડીયોમાં ત્યાં સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો તમારા મિત્રો આ વિડીયો શેર કરજો લાઈક કરજો મળી આપડે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો ટોટો બાબાય સિયા